आव्यो छे मानी भक्ति नो अवसर। માતાઓ બહેનો રંગે ચંગે માતાની ભક્તિ કરી શકે, મોડી રાત સુધી સુરક્ષિત રીતે ગરબા રમી શકે, તેને લઈને હિન્દુ સંગઠનો આ વખતે ખડે પગે રહેશે। નવરાત્રીના તહેવારમાં લવ જિહાદ જેવી પ્રવૃત્તિઓને ટાળવા અને વિદ્રોહીઓથી હિન્દુ યુવતીઓને બચાવવા માટે હિન્દુ સંગઠનોએ ગરબા આયોજકો માટે કેટલાક નિયમો બનાવ્યા છે અને ચેતવણી પણ આપી છે કે ધર્મને ધંધો બનાવશો તો નહીં સાંખી લઈએ। रामनवमी, शिवरात्रि, गणेश महोत्सव जेवो नवरात्रि मां न थाय ते माटे हिंदू संगठनों जाग्या। आ वखते नहीं चाले तमारी चाल, वीएचपीए करी खास मांग, विद्रोहियों सामे वीएचपी नो लोखंडी प्लान। जी रीते गुजरात में छेल्ला दिवसों में कोई चौक्स समूह द्वारा हिंदू त्यौहारों ने निशान बनावामां आवी रह्या छे, तेने जोता आ वखते नवरात्रिना रंग में भंग न पड़े ते माटे हिंदू संगठनों आकरा पाणीए छे। त्यौहार में कांकरी चाड़ो के हिंदू युवतीओनी पजवणी जेवा किस्साओने नाथवा अने विधर्मी मुक्त नवरात्रि योजाय ते माटे सूरतना विश्व हिंदू परिषद अने बजरंग दड़े एक नवो अभिगम अपनाव्यो छे। रासनी रमझटना रंग मां ना पड़े भंग, सूरत मां वीएचपीए करी खास अपील, गरबा मां विधर्मियों ने नो एंट्री, गौमूत्र छांटी तिलक करीने ज प्रवेश आपो, तिलक अने आई कार्ड फरजियात। નવરાત્રી એ ગુજરાતનો મુખ્ય તહેવાર છે, વિશ્વનો સૌથી મોટો ડાન્સ ઉત્સવ જેમાં નાનાથી લઈ મોટાઓ પણ મોડી રાત સુધી ગરબાની મોજ માણતા હોય છે। શીરી ગરબાની સાથે હવે ક્લબ ગરબા અને પાર્ટી પ્લોટમાં પણ મોટા મોટા ગરબાના આયોજન થવા લાગ્યા છે, જ્યાં દીકરીઓ તેમના પરિવાર અથવા તો ફ્રેન્ડ સાથે રાત્રિ ગરબા રમવા જતી હોય છે। કારણ કે આપણો ગુજરાત સુરક્ષિત ગુજરાત મનાય છે। પાર્ટી પ્લોટ હોય કે શહેર ગામના રસ્તાઓ, પોલીસનો પૂરતો બંદોબસ્ત પણ જોવા મળતો હોય છે, માટે પેરેન્ટ્સ પણ દીકરીઓને તેમના ગ્રુપ સાથે જવાની પરવાનગી આપતા હોય છે। પણ આવા સમયે પણ કેટલાક તત્વોની નજર યુવાન દીકરીઓ પર હોય છે, જેઓ યુવતીઓને એકલા ભાડી હિન્દુત્વનો મોહરો ઓઢી દીકરીઓને પોતાની માયાજાળમાં ફસાવે છે અને લવ જેહાદના કિસ્સાઓ સામે આવતા હોય છે। ત્યારે સુરતમાંથી ખાસ માંગ ઉઠી છે। સુરતમાં નવરાત્રીમાં કમર્શિયલ ગરબા આયોજનમાં વિધર્મીઓ પ્રવેશ ન કરે તેને લઈને હિન્દુ સંગઠન આક્રમક બન્યું છે। ગરબામાં વિધર્મીઓને પ્રવેશ ન મળે તે પ્રકારનું આયોજન કરવા હિન્દુ સંગઠનોની માંગ છે। ગરબા પ્રવેશ વખતે તિલક અને આઈડી કાર્ડની ચકાસણી કરવામાં આવે, તેમજ ગરબામાં ગંગાજળ અને ગૌમૂત્ર છાંટીને જ પ્રવેશ આપવામાં આવે તેવી માંગ કરાય છે। તમારી ભાવનાઓ જે હોય, પરંતુ જે પણ તમે તમારા ગરબા પંડાલની અંદર ચાહે બાઉન્સર રાખતા હોય, ચાહે ઓર્કેસ્ટ્રાનો સ્ટાફ રાખતા હોય, કે જે તમારી અંદર ગરબા ક્લાસીસના સર એટલે એમના શીખાડવાવાળા લોકો, આઈડી ચેક કરો, એના પછી તમે એન્ટ્રી આપો। એનાથી આ જે વિધર્મીઓ કોઈને પણ આંખમાં ધૂળ નાખીને અંદર એન્ટ્રી નહીં કરી શકે। ગાયક ખેલૈયા બાઉન્સર તરીકે વિધર્મીઓને પ્રવેશ ન આપવા વીએચપીની માંગ। ગરબામાં વિધર્મીઓને આવતા રોકવા હિન્દુ સંગઠન કરશે ખાસ ચેકિંગ। વીએચપીએ ગરબા આયોજકોને પણ ખાસ ટાંકીને કીધું છે કે પહેલાથી છેલ્લા સુધીનો કોઈ પણ વ્યક્તિ વિધર્મી ન હોવો જોઈએ। ગરબા એ દેવીની પૂજા અર્ચના કરવાનો પ્રસંગ છે। કેટલાક જેહાદીઓ આવા પ્રસંગોનો દુરુપયોગ કરે છે, માટે જો કોઈ પણ વ્યક્તિ વિધર્મી મળી આવશે તો તેની સંપૂર્ણ જવાબદારી આયોજકોની રહેશે। કારણ કે ગત વર્ષે પણ સુરતના કેટલાક ગરબા આયોજનમાં બાઉન્સર તરીકે વિધર્મીઓ મળી આવ્યા હતા, જે બાબતની માહિતી વીએચપી અને બજરંગ દળને થઈ, ત્યારબાદ તેનો વિરોધ પણ કરવામાં આવ્યો હતો અને આ વખતે પણ તેવું જ કંઈક પ્લાનિંગ છે। આ વર્ષે પણ બજરંગ દળ દ્વારા એક આયોજન કરવામાં આવ્યું છે કે જેટલા પણ ગરબા પંડાલ છે, જે પાર્ટી પ્લોટ છે, શેરી છે, મહોલ્લા છે, સોસાયટી છે, ત્યાં બજરંગ દળના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે। ત્યાં જેટલા પણ આવનાર જે લોકો છે, જે ગરબા પંડાલમાં આવનાર લોકો, એને તિલક કરીને જ અંદર પ્રવેશ કરવા દેશે। જે તિલક નહીં કરાવે તો એ ખ્યાલ આવી જશે કે આ વિધર્મી છે ને એને
ત્યાં ગરબા પંડાલમાંથી બહાર કરવામાં આવશે। આ માંગ એવા સમયે કરવામાં આવી છે જ્યારે સુરત સહિત દેશભરમાં હાલ લવ જિહાદના કિસ્સાઓ વધી રહ્યા છે। થોડા સમય પહેલા સુરતમાં આવો કિસ્સો સામે આવ્યો હતો જેમાં વિધર્મી યુવકે હિન્દુ યુવક બનીને હિન્દુ સગીરાને ભોળવી લગ્ન કરી મુસ્લિમ બનાવી, જેની ધરપકડ થતા ખુલાસો થયો કે તેણે ફક્ત એક જ યુવતી નહીં પરંતુ અનેક હિન્દુ યુવતીઓને ફસાવીને માતા બનાવી છે। ધર્મને ધંધો બનાવશો તો નહીં ચાલે, ના તહેવારમાં વિધર્મીઓને નો એન્ટ્રી, કચ્છમાં તિલક અને ગૌમૂત્રના અભિષેક બાદ જ પ્રવેશ, કચ્છમાં હિન્દુ યુવા સંગઠન ભારત દ્વારા આ વર્ષે પણ વિધર્મી મુક્ત નવરાત્રીનું આયોજન કરાયું છે। ભુજ ખાતે હિન્દુ યુવા સંગઠન ભારતીની બેઠક મળી જેમાં નિર્ણય લેવાયો છે। ભુજ, માંડવી, અંજાર અને ગાંધીધામમાં નવરાત્રી પંડાલમાં તિલક અને ગૌમૂત્રના અભિષેક બાદ જ ખેલૈયાઓને પ્રવેશ મળશે। સાથે જ કચ્છમાં હિન્દુ યુવા સંગઠન ભારત દ્વારા આયોજકોને ચેતવણી પણ અપાઈ છે કે જો કોઈ પણ કલાકાર વિધર્મી હશે તો આયોજકો સામે એક્શન લેવામાં આવશે। કમર્શિયલ નવરાત્રીમાં આવતા વિધર્મી કલાકારોનો વિરોધ થશે। દિવસના ખેસ પહેરી, ભગવા ખેસ પહેરીને ફરે છે અને રાતના આવા જ લોકો વિધર્મી કલાકારોને મંચ ઉપરથી ગીત ગવડાવે છે અને એમાં એ નવરાત્રીઓમાં ઢોલી રૂપે પણ વિધર્મી હોય છે, ત્યારે આપના માધ્યમથી કહેવા માંગીશ કે આવા લોકોને હિન્દુ સમાજ ઓળખે। જે નવરાત્રી છે એ તમામે તમામ હિન્દુ લોકો માટે છે, જે જોવે હિન્દુ, ગાય હિન્દુ, રમે હિન્દુ અને ગાય પણ હિન્દુ, એવી રીતેનો અમારો કોન્સેપ્ટ છે નવરાત્રીમાં। અને તમામે તમામ ચારે ચાર જગ્યાએ જે નવરાત્રી છે એ ફક્ત ને ફક્ત ફીમાં હોય છે, કોઈ પણ ચાર્જ લેવામાં આવતા નથી। અને જે નવરાત્રી તમે જોઈ રહ્યા છો એનામાં તમે ક્યાંય પણ એક સિંગલ ઝઘડો કે કાંઈ પણ જોવા નહીં મળે, હિન્દુની બેન દીકરીઓની સેફટી જ્યાં કણે જોવા મળશે। માતાજીના પર્વની પવિત્રતા જળવાઈ રહે તે માટે હિન્દુ સંગઠનો દ્વારા લેવાયેલા આ નિર્ણયને સંતો મહંતો પણ આવકારી રહ્યા છે। આ વર્ષે ઘણી બધી જગ્યાએ ગુજરાતની અંદર નવરાત્રી અંદર પ્રવેશ કરવા પહેલા તિલક કરવો અને ગૌમૂત્રનો છંટકાવ કરવો એ કરવામાં આવી રહ્યો છે, સારી બાબત છે। રાજકોટમાંથી ઉઠી માંગ, નવરાત્રીના પાસમાં પૂરું નામ લખવા આગ્રહ, પાસ સાથે આધાર કાર્ડ ફરજિયાત બતાવવું। નવરાત્રીના તહેવારને બસ હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજકોટ શહેરમાં પણ જુદા જુદા સમાજના આગેવાનો દ્વારા પોલીસ કમિશનરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું। અર્વાચીન દાંડિયા રાસના આયોજકો દ્વારા ફરજિયાતપણે આધાર કાર્ડ લઈને જ પાસ ઇસ્યુ કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી। સાથે જ પાસમાં વ્યક્તિનું આખું નામ સ્પષ્ટ રીતે દેખાય તે રીતે પાસ ઇસ્યુ કરવામાં આવે તે પ્રકારનું જાહેરનામું પોલીસ કમિશનર દ્વારા બહાર પડાય તેની પણ ચોખવટ કરાઈ હતી। રાજકોટ શહેરમાં ચાલુ વર્ષે 30 થી વધુ જગ્યાએ અર્વાચીન રાસોત્સવનું આયોજન થવાનું છે ત્યારે હાલ ગ્રાઉન્ડમાં લાઇટિંગ, સાઉન્ડ સિસ્ટમ, જમીન સમથળ સહિતની કામગીરી ચાલી રહી છે, પરંતુ ચાલુ વર્ષે લવ જેહાદના બનાવ અટકાવવા માટે આયોજકો દ્વારા આધાર કાર્ડ લઈને પાસ ઇસ્યુ કરવામાં આવી રહ્યા છે। અને આવા જ એક આયોજક સાથે ન્યૂઝ 18 ગુજરાતીના સંવાદદાતા અંકિત પોપટે વાતચીત કરી છે ને, જેટલા પણ પાસ ઇસ્યુ કર્યા છે એ બધા આધાર કાર્ડ લઈને જ વેરિફિકેશન કરીને પછી જ ઇસ્યુ કરી છે, જેથી કરીને કોઈ બળતા નામને લઈ અને કોઈ નામ વગરનો બીજો વ્યક્તિ ના આવી જાય એની એની અમારી સંપૂર્ણ તૈયારી છે। નવરાત્રીમાં વિધર્મીઓ વિઘ્ન રૂપ ન બને તે માટે આયોજકો દ્વારા અને હિન્દુ સંગઠનો દ્વારા જે નિર્ણય લેવામાં આવી રહ્યો છે તેને જ્યોતિનાથ મહારાજે પણ આવકાર્યો છે અને અન્ય આયોજકોને પણ માંગ કરી છે કે આવા નિયમ જરૂરી છે જેથી હિન્દુ સંસ્કૃતિ જળવાઈ રહે। તેની આરાધનાનો તહેવાર છે, તે દરેક જણ તિલક કરીને માતાજીની આરાધના જ કરતો હોય તો પોતાની સંસ્કૃતિને સાચવી ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને કરે તો મને લાગે વધારે યોગ્ય અને ઉત્તમ છે અને અમે આવકારીએ છીએ। અમે તો બીજા આયોજક મંડળોને પણ મીટિંગ કરીને કીધું છે કે તમે આ નિયમ લાવો।